आप જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ સ્ટાર મેમ તમારો પરિચય मैं शारदा देवी अहमदाबाद इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी का प्रिंसिपल। आज हमने कॉलेज में वुमेन्स डे का सेलिब्रेशन किया है। हमारा कॉलेज में अराउंड 70% स्टाफ वुमेन है एंड इवन हमारा स्टूडेंट्स में भी मोर देन 50% गर्ल्स है। सो हमने सोचा हम वुमेन्स डे अच्छे तरीके से मनाए एंड आजकल जो अलग अलग इश्यूज़ जो है उसको एड्रेस करें। हमने हमारी तरफ से थीम रखा ओवरऑल होलिस्टिक वेलनेस, तो उसमें फिजिकल मेंटल हेल्थ के बारे में एंड फाइनेंशियल अवेयरनेस के बारे में भी डिस्कशन हुआ था एंड इमोशनल कोशेंट के बारे में भी बात हुआ था एंड ओवरऑल लाइक ऑल द फैकल्टी मेंबर्स स्टूडेंट्स फैकल्टी सब ने बहुत अच्छे तरीके से इसमें पार्टिसिपेट किया एंड ये अभी हमारा मॉर्निंग सेशन था। ब्रेक के बाद में थोड़ा एंजॉयमेंट भी फन इवेंट्स भी होंगे। मैम तुम्हारा परिचय? મારું નામ પરમા ધર્મિષ્ઠા કાંતિભાઈ છે અને હું સરસપુર એરિયામાંથી આવું છું અને એઆઈટીની એમબીએ સેકન્ડ યરની સ્ટુડન્ટ છું અને અત્યારે અમે આજે વુમન એમ્પાવરમેન્ટનું હું એવરીયર એનજીઓમાં સાથે જોડાયેલું છું ત્યાં આગળ સેલિબ્રેશન કરું છું। પણ આ વર્ષે એવું થયું કે હું અહીંયા એમબીએ સ્ટાર્ટ કર્યું છે તો એમબીએ કોલેજ જે એ અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે એના દ્વારા અરેન્જ કર્યું છે તો એમાં અહીં સેલિબ્રેટ કરું અને ઘણું બધું જાણવા મળ્યું ફાઇનાન્શિયલ આસ્પેક્ટ્સ ઓફ રિલેટેડ ટુ વુમન વુમન એમ્પાવરમેન્ટ એ બધું ઘણું બધું અમને નવું નવું જાણવા મળ્યું અને હું જે સેવા સાથે જોડાયેલી છું સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશન એનું નામ છે એનજીઓનું અને એમાં અમે વુમન એમ્પાવરમેન્ટનું કામ કરીએ છીએ કે જે લોકો ગ્રાસરૂટ લેવલથી આવે છે એમને બહાર લાવવાનું કામ કરીએ છીએ અને વુમન એક વુમન્સ ડે એક દિવસનું સેલિબ્રેશન નથી પણ એવરી ડેનું છે અને આપણે જે આપણી પાસે છે વુમન્સને બધીને બધાને સાથે ભેગા મળીને લાવવાનું આગળનું કામ કરવું જોઈએ અને એવું કહેવાય છે કે કોમલ હે કમઝોર નહીં તું શક્તિ કના કિનારી હૈ જગ કો જીવન દેને વાલી મોટી તુજસે વારી એક સોંગ છે અને એની કડી એવી છે કે ઇન મહુનર મે દિલ દિમાગ મે કિસી બાત મે કમ તો નહીં પુરુષો વાલે સાયે મે અધિકારો કી અધિકારી હૈ એટલે એવું કહેવાય છે કે આપણે પાછળ નથી ક્યાંય પણ આપણે આગળ વધીને પુરુષોની બરાબર ઊભું રહેવાની જરૂર છે એ આપણે ક્યાંય પાછળ ધકેલતા નથી પણ આપણે આપણો હક લેવાનો છે। મેમ તમારો પરિચય? મારું નામ વૈભવી ઠાકર છે, હું અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના કોમ્પ્યુટર બ્રાન્ચમાં સેકન્ડ ઇયર ફોર્થ સેમિસ્ટરમાં ભણું છું। અત્યારે આજે અમારા કોલેજમાં વુમેન્સ એમ્પાવરમેન્ટ વુમેન્સ ડે ઉપર પ્રોગ્રામ રાખવામાં આવેલો અને એમાં સૌથી અગત્યની વાત શીખવા મળી એ કે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હોલિસ્ટિક વેલનેસ અને પોતાની જાતને પહેલાં તમે પ્રેમ કરો જેનાથી તમે બીજાને પ્રેમ આપી શકશો। એટલે આજે ઘણું બધું શીખવા મળ્યું અને ગર્વ છે અમને કે અમે આજે મહિલા છીએ સ્ત્રી છીએ। થેન્ક યુ। તમારો પરિચય? મારું નામ પટેલ યાની છે, હું અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ભણું છું ફોર્થ સેમેસ્ટર કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં। આજે અમારી કોલેજમાં વુમન્સ એમ્પાવરમેન્ટ ઉપર વુમન્સ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો જેમાં ઘણું બધું શીખવા મળ્યું કે સ્ત્રી પોતાની જાતે કોઈ બી જગ્યાએ આગળ વધી શકે છે, ક્યાંય એને કોઈ એવું ફોર્સ ના હોવો જોઈએ કે આ જગ્યાએ ના વધી શકે કે આવું ના હોવું જોઈએ, કોઈ બી જગ્યાએ કોઈ બી પ્રકારના કપડાં પહેરવાની કોઈ બી જગ્યાએ જોબ કરવાની બધી જગ્યાએ છૂટ હોવી જોઈએ। પહેલાંના જમાનામાં એવું હતું કે એ ઘૂમટા ઓઢી ઓઢીને ફરતી હતી, તો એવું જરૂરી નથી કે એ માણસ આવી રીતે સામેવાળાની નજર ખરાબ છે અને પોતાનું થિંકિંગ સુધારવાની જરૂર છે કે જરૂરી નથી કે સ્ત્રી પોતાની જાતને સુધારે, એ કઈ બી જગ્યાએ કોઈ પણ જગ્યાએ પોતાનું કામ કરી શકે છે, ઘરમાં બી એ પોતાની પ્રમાણે રહી શકે છે, કોઈના કહેવા પ્રમાણે ના રહી શકે। ઇન શોર્ટ ટૂંકમાં એવું કહેવાનું છે કે સ્ત્રીએ પોતાની જાતે કંઈ બી કરી શકે છે, કોઈના પર ડિપેન્ડ ના હોવી જોઈએ। થેન્ક યુ। મેમ તમારો પરિચય? હું દુલારી મહેતા છું, પ્રોફેસર દુલારી મહેતા, ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ એન્જિનિયરિંગમાં પ્રોફેસર છું એટ અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી। આજે ફેકલ્ટીઝ અને ગર્લ સ્ટુડન્ટ્સ બધાએ સાથે મળીને ઇન્ટરનેશનલ વુમન્સ ડે અહીંયા આઈઆઈટી કેમ્પસ પર સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું, તો એના ભાગરૂપે બહુ જ સરસ સેમિનારનું આયોજન કર્યું હતું જેમાં હોલિસ્ટિક વેલનેસ અને વેલબિંગ ઓફ વુમન વિશે વાતો કરવામાં આવી। આના ભાગરૂપે એક તરોતાજા કવિતા એક ગુજરાતી કવિ ઉભરતા કવિ એક ભૂષણ ઓઝા
એમની એક કવિતા સરસ નવીન અક્કોર, અરે એક દિવસ બસ એક જ દિવસ મને ને મારી વાતને પૂજો છો, અરે એક દિવસ બસ એક જ દિવસ મને ને મારી વાતને પૂજો છો, પછી ક્યારે કંઈ પૂછો છો, કાલ સુધી આવીને થીજેલ આંસુને લૂછો છો, પછી ક્યારે કંઈ પૂછો છો, ક્યાંક કોઈ ખૂણામાં દબાઈ જતી ચીસ તો ક્યાંક મારી ચારે કોઈ ભૂમ, ક્યાંક હજી ફફડતી પારેવા જેમ ને ક્યાંક મચાવતી ધૂમ, હરખને પીડા ભેગા ઘૂંટો છો પછી ક્યારે પૂછો છો, છાપા ભરાય એવું છાપો છો આજ, કદી વાંચી છે ધરબાયેલ વાત, રોજ રોજ પાતા હો ધરપતનું પાણી તો એમ જ ના ઉછરી જાત, ખૂટે નદીમાં પાણી એમ ખૂટો છો, ખૂટે નદીમાં પાણી એમ ખૂટો છો, પછી ક્યારે કંઈ પૂછો છો. કવિ શ્રી ભૂષણ ઉઝા. મજાની વાત એ છે કે પુરુષો આવી સંવેદનશીલ કવિતાઓ સ્ત્રીઓ માટે લઈને આવે છે, આનંદની વાત છે. તો આજનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તો સફળ થઈ જાય. થેન્ક યુ સો મચ. સ્ટાર્ટ. મેમ તમારો પરિચય. હલો, આઈ એમ ડૉક્ટર હિતલ જાની, ફેકલ્ટી ઓફ અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ટુડે એઝ એ ઇન્ટરનેશનલ વિમેન્સ ડે, રાઈટ? અને એના અનુસંધાનમાં અમારી કોલેજમાં પણ અમે આજે પ્રોગ્રામ સેટ કર્યા છે ટુ સેલિબ્રેટ ધ વુમનહુડ. આમ તો જોવા જઈએ તો ડેલી વિમેન ડે જ હોય છે, છતાં પણ આજે કંઈક ખાસ કરવું છે એ અનુસંધાને અમે હોલિસ્ટિક વેલનેસ એવી થીમ ઉપર આજનો પ્રોગ્રામ આયોજિત કર્યો છે. હોલિસ્ટિક વેલનેસમાં ઘણું બધું આવી શકે, જેમાં અમારું ફોકસ આજે ઇમોશનલ વેલબીંગ, ફિઝિકલ અને મેન્ટલ વેલબીંગ એઝ વેલ એઝ ફાઇનાન્શિયલ વેલબીંગ, આ ત્રણ અલગ અલગ ટોપિક અમે ફોકસ કર્યા હતા અને એના ઉપર અમે આજે એક્સપર્ટ સેશન રાખ્યા હતા, જેના ઉપર એક્સપર્ટ્સે પોતાની ટોક આપી છે અને ટિપ્સ આપી છે કે જેથી કરીને હોલિસ્ટિક વેલનેસ એક વિમેન માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને એને આગળ કઈ રીતે કેરી કરી શકે. એપાર્ટ ફ્રોમ દેટ, વી આર હેવિંગ ફન સેશન ઓલ્સો ઇન ધ આફ્ટરનૂન. આજે બપોર પછીનું જે સેશન છે, ઇટ વિલ બી ગેમ્સ, ઇટ વિલ બી ફન એક્ટિવિટીઝ ફોર ઓલ ધ ફિમેલ ફેકલ્ટીઝ ઓફ અવર ઇન્સ્ટિટ્યૂટ. એન્ડ વેરી મચ થેન્કફુલ ટુ રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ મેમ ફોર અલાવિંગ ધીઝ થિંગ એન્ડ સપોર્ટ અસ સો દેટ વી ઓલ ટુગેધર કેન એન્જોય ટુડે એન્ડ સેલિબ્રેટ ધ વુમન.